શહેરના શાકભાજીના વેપારીઓ સહિત ફેરિયાઓનું સ્ક્રીનિંગ કરાયું. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં નિષ્ફળ નિવડતું પાલિકા તંત્ર. કોરોનાની વૈશ્વિક મહામારીમાં શાકભાજીના વેપારીઓ સહિત ફેરિયાઓ કોરોનાના કેરિયર ન બને તે માટે સ્ક્રીનિંગ અને હેલ્થ કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આજ રોજ સ્ટેશન રોડ મિશ્ર શાળામાં સ્ક્રીનિંગ સમય કરતાં મોડું શરૂ કરતાં તાપમાં ફેરિયાઓ અકળાઈ ઉઠ્યા હતા. ભરૂચ શહેરની હદમાં આવતા તમામ શાકભાજી વેચતા વેપારીઓ અને ફેરિયાઓ એક સાથે ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યા છે અને ફેરિયાઓને કતારોમાં ઊભા રાખ્યા હતા. આમાંથી જો કોઈ એક વ્યક્તિ પણ રોગિષ્ટ નીકળી આવ્યો અને એના રોગનો ચેપ બીજાને લાગે તો જવાબદાર કોણ? જોકે આ અંગે વધુ જણાવતા નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાળાએ જણાવ્યું હતું કે ભરૂચ નગરપાલિકાએ હાલ અત્યારે કોરોનાની જે મહામારી ચાલી રહી છે ત્યારે નગરમાં જે શાકભાજી અને ફ્રૂટ વિક્રેતા છે તેને માટે એક હેલ્થ કાર્ડ ઇસ્યુ કર્યા છે. એ હેલ્થ કાર્ડ આજે 12 થી 5ના સમયગાળા દરમિયાન પંડિત ઓમકારનાથ હોલમાં કરવાના હતા, પરંતુ જે પરપ્રાંતિઓને જવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે પંડિત ઓમકારનાથ હોલમાં તે પરપ્રાંતિઓ માટેનું સગવડ કરવાની હોવાને કારણે આજે સ્ટેશન રોડ મિશ્ર શાળામાં આ જે વિક્રેતાઓ છે શાકભાજી વિક્રેતાઓ માટે હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવાની કામગીરી કરવામાં આવેલી. સમય 12 થી 5નો આપેલો હતો, પરંતુ બધા જ ગામડાના કે પંચાયતના જે શાકભાજી અને ફ્રૂટ વિક્રેતા હશે તે બધા જ સવારમાં 7:30 થી 9 વાગ્યાના આવીને ત્યાં આગાડી ઊભા થઈ ગયેલા, જેને કારણે આ થોડી ભીડ છે. પોલીસ તંત્રને પણ જાણ કરેલી, તેઓ પણ ત્યાં હાજર હતા, નગરપાલિકાના અધિકારીઓ પણ હતા. પરંતુ મારી નગરજનોને નમ્ર અરજ છે કે જે સિટી વિસ્તારમાં છે તેઓને પાસ ઇસ્યુ થવાના જ છે. ખોટી કરી ને બધાએ ખોટી ભીડ એકઠી કરવી નહીં, જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઈ રહે.